ફરી આપનું સ્વાગત સાડા ચાર વાગે નવી સરકારની પહેલી કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં મંત્રીઓને ખાતાઓની ફાળવણી થવાની છે સ્વર્ણિમ સંકુલ એકમાં આ બેઠક મળવા જઈ રહી છે જે નવું મંત્રીમંડળ રચાયું છે આ તમામ જે મંત્રીઓ છે એ આજે સાડા ચાર વાગે સ્વર્ણિમ સંકુલ એકમાં ઉપસ્થિત રહેશે આજે જે નવા મંત્રીમંડળમાં જે જે સભ્યોએ પણ શપથ લીધા છે આ તમામ સભ્યો ને જોઈએ તો જ્ઞાતિગત ગણિત પણ અહીંયા બહુ સુંદર રીતે સાધ્યું છે કેબિનેટમાં જ્ઞાતિનું સમીકરણ જોઈએ તો સાત પાટીદારો છે છ ઓબીસી છે પાંચ આદિવાસી છે ત્રણ ક્ષત્રિય છે બ્રાહ્મણ દલિત અને જૈન પણ સામેલ કરેલા છે એટલે અલગ અલગ જ્ઞાતિ ગણિતને ધ્યાનમાં રાખીને પણ આ મંત્રીમંડળની રચના છે એ કરવામાં આવી હોય એવું દેખાય છે અને મોટાભાગના જિલ્લાઓના પ્રતિનિધિઓને પણ આવરી લેવાયા છે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે લગાતાર જોડાયેલા છે પ્રણવ સાડા ચાર વાગે ખાતાઓની તો ફાળવણી થશે પણ આ આજના આ જે નવા મંત્રીમંડળની રચનાનું જો વિશ્લેષણ કરીએ તો જ્ઞાતિગત ગણિતને કેટલું ધ્યાન આપવામાં આવ્યું છે કેટલો ભાર આપવામાં આવ્યો છે આ પસંદગીમાં પંકજ ચોક્કસ કોઈપણ જે રાજનીતિ પક્ષ હોય તે હંમેશા માટે જ્ઞાતિય સમીકરણોના આધારે જ જે નવી જવાબદારીઓ છે તે સોંપતી હોય છે તે ઘટના અહીં ગુજરાતમાં પણ ઇમ્પ્લિમેન્ટ થઈ છે જે આપણે જોયું બે હજાર જે સત્તર ઇલેક્શનોમાં આપણે પરિણામો જોયા તેમાં જે ભારતીય જનતા પાર્ટીને પાટીદાર તરફથી જે વિરોધ જોવા મળી રહ્યો હતો તેના કારણે ભારતીય જનતા પાર્ટીને માત્ર નવાણું સીટો આવી હતી ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ વન બાય વન જે બાય ઇલેક્શનો થયા તેની અંદર તે પાર્ટી છે તે સો પ્લસ તે જોવા મળી રહી હતી પરંતુ જે આ વખતેનું જે મંત્રીમંડળ છે જે નવા આજેના મુખ્યમંત્રી છે જે ભૂપેન્દ્ર પટેલ છે તે કડવા પટેલ સમાજમાંથી બિલોન કરે છે પાટીદાર સમાજમાંથી બિલોંગ કરે છે તેથી એક જે એક માંગ ઉઠી હતી ગુજરાતમાંથી પાટીદાર સમૂહમાંથી કે ગુજરાતનો મુખ્યમંત્રી છે તે પાટીદાર હોવો જોઈએ બીજા અન્ય સમાજના લોકોએ પણ આ પોતાની વાત છે તે મૂકી હતી કે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય કે તેનો વ્યક્તિ છે તે મુખ્યમંત્રી ચોક્કસ હોવો જોઈએ પરંતુ જે ગુજરાતની રાજનીતિના જે સમીકરણો છે આ તેમાં જે મહાદંશે જે વિધાનસભા બેઠકો પર જેની સૌથી વધુ અસર અસર જોવા મળી રહી છે તે અસર હોય છે પાટીદાર સમાજની સૌરાષ્ટ્રની વાત કરો કે પછી ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તમામમાં મહાદંશે પાટીદાર સમાજની સૌથી મોટી વોટ બેંક છે તેથી જ આ વખતે પણ જે મંત્રીમંડળનું જે નવા ચહેરાઓ મૂકવામાં આવ્યા છે તેમાં મહાદંશે પાટીદાર સમાજના લોકોને પ્રભુત્વ આપવામાં આવ્યું છે ખુદ રાજ્યના મુખ્યમંત્રી છે તે પાટીદાર છે બીજા અન્ય કેબિનેટમાં પણ અનેક જે સભ્યો જે છે તે પાટીદાર સમાજમાંથી આવે છે તે જ રીતે ઓબીસી સમાજને પણ અહીં સમાવવાનો પ્રયાસ કર્યો છે છથી પણ વધુ આ જે મંત્રીઓ છે તે ઓબીસી સમાજમાંથી આવી રહ્યા છે એસટી સમાજમાંથી આવી રહ્યા છે એટલે માની શકાય કે એસટી સમાજ એટલે આદિવાસી સમાજમાંથી પણ અહીં આવી રહ્યા છે જૈન સમાજને પણ અહીં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કારણ કે

ભરૂચના સાંસદ જે મનસુખ વસાવા છે તેઓએ પણ ન્યૂઝની સાથે વાતચીતમાં તેઓએ કહ્યું હતું કે મારી ચોક્કસ નારાજગી છે તેના કારણે જ હું શપથ સમારોહમાં ભલે હું ગાંધીનગર અહીં સર્કિટ હાઉસમાં છું તેમ છતાં પણ હું શપથ સમારોહ કાર્યક્રમમાં નહીં જાઉં કારણ કે કાર્યકર્તાઓની લાગણી છે અહીં દુભાઈ છે અને ભરૂચ સાથે ભરૂચ જિલ્લા સાથે ભાજપના પાર્ટી અન્યાય કર્યો છે મોરણી મંડળ સાથે તેની રજૂઆત કરવામાં આવશે પરંતુ બીજા અન્ય જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો રાજકોટથી લઈને કોઈ પણ જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય કે પછી જે માનવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના કોઈ પણ વિસ્તાર હોય દક્ષિણ ગુજરાતના કોઈ પણ વિસ્તાર હોય સૌરાષ્ટ્રના કોઈ પણ કચ્છના જે વિસ્તારો છે તમામમાં મહદઅંશે જ્ઞાતિય સમીકરણોને આધારે જ્યાં દલિતોની જે વસ્તી છે જેમ કે અમદાવાદની જો વાત કરું તો અમદાવાદમાંથી પ્રદીપ પરમાર પ્રથમ વખત ધારાસભ્ય બને છે અને સીધા તેઓને કેબિનેટમાં સ્થાન મળે છે તો એ પણ માનવામાં આવ્યું છે કે દલિત નેતા તરીકે તેઓને એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યા છે તેઓને અપ લઈ જવાનો પ્રયાસ કર્યો છે કારણ કે અમદાવાદમાં ઘણી મેજોરિટી સીટો છે તે તે દલિત એની ઇફેક્ટ કરતા હોય છે માટે જે આવનારા જે બે હજાર બાવીસના ઇલેક્શનો છે તેની અંદર જે બાપુનગરની બેઠક છે કે દાણી લીમડાની જે બેઠકો છે અસારવાની બેઠક છે તેમાં મોટા ભાગના જે દલિત જે છે તે તેમાં મતદાન કરતા હોય છે અને તે એક નિર્ણાયક મતદારો તરીકે સાબિત થતા હોય છે અને સાથે જ આજે એક બેઠક છે અમદાવાદ પશ્ચિમની જે બેઠક છે તે પણ એક રિઝર્વ બેઠક છે તે એસસી માટે કરવામાં આવી છે તેને લઈને જ અહીંથી કિરીટસિંહ જે કિરીટભાઈ સોલંકી છે ડોક્ટર કિરીટ સોલંકી છે તે અહીંથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે એ જ રીતે સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર પણ એ જ જોવા મળી રહ્યું છે કે જે અમરેલી જિલ્લો જે છે જુનાગઢ જિલ્લો છે તેમાં પાટીદાર સમાજનું પણ પ્રભુત્વ છે તો અન્ય જ્ઞાતિઓ છે તેનું પણ પ્રભુત્વ છે તે જ રીતે દક્ષિણ ગુજરાતની વાત કરું દક્ષિણ ગુજરાતમાં પણ જે વલસાડનો જે વિસ્તાર છે તાપીનો જે વિસ્તાર છે જે સાઉથ ગુજરાત માનવામાં આવે છે તેમાં આદિવાસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે તેમાં જીતુ ચૌધરીને અપ કરવામાં આવ્યા છે આ એક સૌથી મહત્વપૂર્ણ વાત એ બહાર આવી રહી છે પંકજની અંદર કે જીતુ ચૌધરી ત્રણ ટર્મથી ત્રણથી ચાર ટર્મ એ કોંગ્રેસના ધારાસભ્ય રહે છે તેઓ કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાનો હાથ છે તે દૂર કરે છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં છે તે સામેલ થાય છે બાય ઇલેક્શન થાય છે બાય ઇલેક્શનમાં તેઓ જીતે છે અને ફરી વખત જે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે આ તેમાં તેઓને અહીં મંત્રી મંત્રીપદમાં પદમાં સ્થાન મળે છે આ એક પણ એક મહત્વપૂર્ણ વાત છે એ જ રીતે સૌરાષ્ટ્રની જો હું વાત કરું જે પાટીદાર સમાજનો એક ચહેરો છે સોરી બે ચહેરાઓ છે એમાં રાઘવજી પટેલ અને